ટેકનિકલ ખેડૂતમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અગત્યની માહિતી. તો મિત્રો, રેશન કાર્ડ જે તમારું સ્માર્ટ રેશન કાર્ડ તમે કઈ રીતે ડાઉનલોડ કરશો એના વિશે જાણીશું કે સ્માર્ટ રેશન કાર્ડની અંદર તમારા ઘરના સભ્યોના કેટલા નામ એડ છે એ પણ વિગતો જાણીશું. તો સ્માર્ટ રેશન કાર્ડ તમારે કઈ રીતે જોવું ઓનલાઈન એ પણ જાણીશું. વિડીયો સુધી જોતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મિત્રો, આ વિડીયો તમારા માટે સૌથી ઉપયોગી રહેશે. તો મિત્રો, એ અંતર્ગત તમારે જે પ્લે સ્ટોર છે તમારા મોબાઈલની અંદર એ ખોલવાનું રહેશે. એ ખોલતાની સાથે તમારે અહીંયા સર્ચ બારમાં લખવાનું છે મેરા રાશન 2.0 અથવા રાશન કાર્ડ લખશો તો તમારું એપ્લિકેશન છે એ ખુલી જશે. તો મિત્રો, આ જે પ્રકારે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરવાની રહેશે. તો સરકારે સૌથી મોટું અપડેટ આપ્યું છે કે જે પહેલાં મેરા રાશન એપ્લિકેશન હતી તો હવે જે સરકારના નિયમો અનુસાર 2.0 એપ્લિકેશન કરવામાં આવી છે, એટલે કે એ સૌથી મોટું અપડેટ છે. તો એને ઓપન કરવાની છે, નોટિફિકેશન અલાઉ કરવાની છે. એ અલાઉ કર્યા પછી તમારે જે એપ્લિકેશન છે એની અંદર ભાષા અંગ્રેજી રાખીશું, પછી મેરા રાશન અંતર્ગત ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું. તો મિત્રો, આની અંદર તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે, સ્કેપ્ચર કોડ નાખવાનો રહેશે. તો આ બંને બાબતો આપણે નાખી અને લોગિન ઓટીપી ઉપર ક્લિક કરીશું. તો મિત્રો, આપણે જે આધાર કાર્ડ નંબર છે એ નાખ્યો છે, પછી આપણે જે સ્કેપ્ચર કોડ છે એ દાખલ કરવાનો છે. સ્કેપ્ચર કોડ દાખલ કર્યા પછી તમારે એની અંદર ગેટ ઓટીપી છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો લોગિન ઓટીપી ઉપર ક્લિક કર્યા પછી તમારા મોબાઈલની અંદર આધાર કાર્ડ લિંક છે એ તમારે ઓટીપી આવશે. તો પછી મિત્રો, પછી તમારે અહીંયા જે ઓટીપી આવશે એ તમારે દાખલ કરવાનો છે. ઓટીપી આવી ગયો છે. તો મિત્રો, આપણે જે ઓટીપી આવ્યો છે એ દાખલ કરી દઈએ છીએ. તો મિત્રો, જે ઓટીપી આવ્યો છે એ આપણે દાખલ કરીએ છીએ. પછી તમારે વેરીફાઈ પર ક્લિક કરવાનું છે. વેરીફાઈ ઉપર ક્લિક કરશો તમારે ઓટીપી વેરીફાઈ સક્સેસફુલ લખેલું બતાવશે. તો ઓકે કરવાનું છે. પછી તમારે અહીંયા એક પિન બનાવવાનો છે. પિન કઈ રીતે બનાવશે, કારણ કે જ્યારે પણ તમે એપ્લિકેશન ખોલશો તો તમારે આ પિનના માધ્યમથી તમે ખોલી શકશો. તો સ્કીપ કરશો તો તમારે જે ફરીવાર આધાર કાર્ડ નંબર એ પ્રકારે નાખવો પડશે. તો મિત્રો, આપણે જે પિન બનાવી દઈએ છીએ, જે 4 આંકડાનો પિન આપણે બનાવી દઈએ છીએ, પછી નેક્સ્ટ કરીશું. પછી રી એન્ટર જે પિન છે એ ક્લિક કરીશું અને ક્રિએટ પિન છે એના ઉપર ક્લિક કરીશું. તો મિત્રો, આપણો જે પિન છે સેવ થઈ ગયો છે. અને મિત્રો, આપણે લોકેશન અલાઉ કરવાનું છે, પછી તમારે જે અંતર્ગત તમે આની અંદર જોઈ શકો છો. તો મિત્રો, જે આપણું સ્માર્ટ રેશન કાર્ડ છે એ તમે અહીંયા જોઈ શકો છો. જે પણ મિત્રોના તમારા સભ્યોની અંદર નામ હશે એ તમને જોવા મળશે કે તમારું રેશન કાર્ડ કયું છે. રેશન કાર્ડનું નામ છે, હોલ્ડરનું નામ રહેશે, તો ફોન નંબર અંદર છે કે નહીં એની વિગતો રહેશે. તો એ તમે જોઈ શકો છો. મિત્રો, આની અંદર જે પેન્ડિંગ મોબાઈલ અપડેટ જે 8 છે, તો કોના રેશન કાર્ડ અંતર્ગત તમારા નામ છે એની મેમ્બરની ડિટેલ તમને અહીંયા જોવા મળશે. તો આની અંદર તમે જોઈ શકો છો કે તમામ રેશન કાર્ડ અંતર્ગત જે તમારા નામ છે એની વિગતો તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો, આ રીતે તમારું સ્માર્ટ રેશન કાર્ડ છે એ તમે જોઈ શકો છો. અને મિત્રો, આની અંદર તમામ સભ્યોના તમને નામ જોવા મળશે ઉંમરની સાથે. તો મિત્રો, આ રીતે તમે તમારા મોબાઈલના માધ્યમથી તમે સ્માર્ટ રેશન કાર્ડની વિગતો પણ ચેક કરી શકો છો. તો મિત્રો, આની અંદર મેનેજ ડિટેલ જો તમારે કરવી હોય તો એ પણ તમે આની અંદર કરી શકો છો. તો મિત્રો, આની અંદર રેશન અંતર્ગત માહિતી જોવા મળશે. તો રેશન કાર્ડની દુકાન, એટલે કે જે મફત રાશન આપે છે એ દુકાન ક્યાં છે એ પણ તમને જોવા મળશે. તો મિત્રો, આની અંદર ઘણી બધી જે માહિતી છે એ જોવા મળશે. અને મિત્રો, આની અંદર નિયર શોપ કોની રહેશે એની વિગતો તમને અહીંયા જોવા મળશે. તો નિયર શોપ 2 રહેશે, તો એમની વિગતો અહીંયા તમને જોવા મળશે. અને શોપ ઓપન કેટલા સમય સુધી રહેશે, તો મિત્રો 9:15 સુધી એ શોપ છે એ ઓપન રહેશે. તો મિત્રો, આની અંદર જે કુટુંબના જે પણ રેશન કાર્ડની અંદર નામ છે એ પણ તમને જોવા મળશે. અને મિત્રો, આની અંદર જો તમારે કોઈ નવું નામ એન્ટર કરવું હોય ફેમિલીનું નામ, તો એ પણ તમે ઓનલાઈન હવે કરી શકો છો. તો મિત્રો, આની અંદર રેશન કાર્ડ અંતર્ગત તમને ઘણી બધી વિગતો તમને જોવા મળશે. તો મિત્રો, આની અંદર ઘઉં ચોખા જે તમને આપવામાં આવે છે એ પણ તમને અહીંયા અપડેટ જોવા મળશે. એ પણ તમને વિગતો અંતર્ગત તમે અપડેટ જોઈ શકો છો. સાથે મિત્રો, આની અંદર બેનિફિટ ગવર્મેન્ટ અંતર્ગત કેટલું રહેશે, તો એના પર ક્લિક કરશો તો તમે આની અંદર જોઈ શકો છો. તો મિત્રો, આની અંદર ઓગસ્ટની અંદર 2024 છે, બેનિફિટ કેટલું રહેશે એની વિગતો તમને જોવા મળશે, કે જે તમને માલ સામાન મળ્યો છે એ ટોટલ કેટલાનો માલ સામાન થયેલો છે એની વિગતો તમને જોવા મળશે. જે ભાવ હોય છે
એ અંતર્ગત તમને આની વિગતો જોવા મળશે. તો સેલ રિસિપ પણ તમે આની અંદર નીકાળી શકો છો. તો મિત્રો, આની અંદર જે રાઈસ વેટ છે એ અંતર્ગત 23/5/2024 અંતર્ગત જે સેલ રિસિપ તમે એની અંદરથી નીકાળી શકો છો. તો મિત્રો, આ રીતે તમે મેરા રાશન 2.0 અંતર્ગત તમે એપ્લિકેશન ખોલી ડાઉનલોડ કરી તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. પછી તમારા મોબાઈલની અંદર ઓટીપી આપશે, એ દાખલ કરશો. તમે તમારા મોબાઈલના માધ્યમથી તમે તમારું જે સ્માર્ટ રેશન કાર્ડ છે એ નીકાળી શકો છો. અને મિત્રો, એની અંદર કેટલા સભ્યોના એની અંદર નામ એડ છે એ પણ તમે એની અંદર ચેક કરી શકો છો. તો મિત્રો, આ રીતે તમે સંપૂર્ણ વિગત ઓનલાઈન ચેક કરી શકો છો એપ્લિકેશનના માધ્યમથી. જય મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.